नमस्कार विद्यार्थी मित्रों, तो आज आप धोरण 10 सामाजिक विज्ञान पाठ नंबर 4 भारत नो साहित्यिक वारसो विषय से आप बात करीशुं के साहित्यिक वारसो एटले साहित्य। तो के भारतना वारसानी अंदर पण से ए घणा बधा साहित्यनी रचना थई हती के मानवीय पोताना विचारो, भाषा, लागणीओ, उर्मीओ वगैरे द्वारा से ए प्राणीओ सुधी से ए प्राणीओ सुधी पहोंचाडवा माटे से केटलाक हावभाव अने संकेतो से रजू कर्या। के आपणे हावभाव एटले इशारा द्वारा से आपणे घणीवार से एकबीजा साथे वातचीत करता हे से। दाखला तरीके आपणे एवुं कही शकाय के पाणी पीवुं होय तो तरत आपणे से आ रीते इशारो करता है, आपने पानी से ही मळतो हो। तो आवी रीते से हावभावना संकेतो द्वारा से ए घणी बधी क्रियाओ से ते करवामां आवी। प्राचीन काळथी भारतनी अंदर साहित्यनी अंदर विविधता जोवा मळे छे। तो आ विविधतानी एक विशिष्टता छे के साहित्यना पण बे प्रकार पाडवामां आवे छे। एक वैदिक साहित्य अने बे बीजू प्रशिष्ट साहित्य। तो आ साहित्यनी अंदर से ए घणी बधी भाषा पण होय छे, એની અંદર ઘણી બધી ભાષાનો ઉપયોગ પણ છે થયેલો હોય છે। સામાન્ય રીતે છે એ માનવી પોતાની અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે કે તમારે કઈ રીતે અભિવ્યક્તિ કરવી, કઈ રીતે તેને ઝીલવી, જો એની ઉત્તમ તક પૂરી પાડતું હોય તો તે ભાષા છે એ પૂરી પાડે છે। એવી રીતે સંસ્કૃત ભાષા છે એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી। સંસ્કૃત ભાષા છે એ તત્વજ્ઞાન, વિજ્ઞાન અને ધર્મની ભાષા છે હતી તેમ આપણે કહી શકાય। આગળ આપણે વાત કરીએ તો કે પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર છે એ વેદોની વાત કરીએ તો કે વેદો મુખ્ય કેટલા હતા, તો કે વેદો મુખ્ય છે 4 હતા। આ વેદોની અંદર કયા કયા વેદો 4 હતા, તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આવા 4 વેદોનો છે સમાવેશ થાય છે। વેદનો અર્થ એવો થાય છે કે જ્ઞાન આપવું, વેદ એટલે જ્ઞાન આપવું। આ 4 વેદો દ્વારા છે આપણને ઘણું બધું જ્ઞાન છે પ્રાપ્ત થતું હોય છે। તો આ 4 વેદોની આપણે છે એ વિગતે ચર્ચા કરી। તો આ 4 વેદો છે એની અંદર પહેલું જોઈએ ઋગ્વેદ। તો કે ઋગ્વેદ એટલે શું, તો કે ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો છે પ્રાચીનતમ ગ્રંથ, એટલે જૂનો ગ્રંથ છે। જૂનામાં જૂનો જો ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે અને આ ઋગ્વેદને છે 10 ભાગની અંદર છે એ વહેંચવામાં આવ્યો છે અને અદ્ભુત ગ્રંથ છે। તેની અંદર કુલ છે 1028 ઋચાઓ છે। યાદ રાખજો મિત્રો, આ ઋગ્વેદની અંદર યાદ રાખવા જેવી બાબત છે કે તેની અંદર 1028 ઋચાઓ। ઋચા એટલે શું, તો કે સૂક્તો, 1028 સૂક્તો છે આવેલા છે। તેમાંથી મોટા ભાગની જે ઋચાઓ છે એ દેવો અને દેવીઓને લગતી છે, દેવો અને દેવીઓને લગતી છે કે જે દેવો છે એને લગતી મોટા ભાગની જે ઋચાઓ છે તે છે। આ ઋચાઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી। જે ઋચા જે સૂક્તો હતા યજ્ઞ હોમ યજ્ઞ હવન કરે ત્યારે છે આ સૂક્તો એટલે ઋચાઓ છે બોલવામાં આવતી। તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક જે સ્તુતિઓ છે તે મનમોહક છે કે ઉષા એટલે કે જ્યારે ઉષાને સંબોધન કરતી છે કેટલીક સ્તુતિઓ છે આપણને મનમોહક છે। આ હતા ઋગ્વેદની વાત કરી। આગળ આપણે વાત કરીએ યજુર્વેદ। યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે। યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવાય છે। યજ્ઞ કરો ત્યારે યજુર્વેદનો છે ઉપયોગ થતો હોય છે। તે ગદ્ધ અને પદ્ધ સ્વરૂપમાં છે, ગદ્ધ અને પદ્ય સ્વરૂપમાં છે એ યજુર્વેદ છે। તેમાં યજ્ઞના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિવિધ અને વિધિઓ છે દર્શાવવામાં આવી છે કે તેની અંદર છે યજ્ઞના મંત્રો હોય, તેની ક્રિયાઓ કઈ રીતે છે, તેની વિધિ છે દર્શાવવામાં આવી છે। તો આ વાત કરીએ આપણે યજુર્વેદની। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ સામવેદ। તો કે સામવેદમાં છે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ છે। સામવેદની અંદર જે ઋગ્વેદ સોરી જે ઋચા છે ઋગ્વેદની એનું ગાન એટલે ગાવું કઈ રીતે, સામવેદ એટલે એને ગાવાનો વેદ પણ કહેવામાં આવે, તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે। સામવેદને સંગીતની ગંગોત્રી પણ છે કહેવામાં આવે છે। તે એ શ્લોક રાગ અને લય સાથે છે ગાવામાં આવે છે, તેથી સામવેદને શું કહેવાય છે, સંગીતની
गंगोत्री पण कहेवामां आवे छे। तो आ तो सामवेदनी वात करी, त्यारबाद आपणे वात करीए अथर्ववेद। अथर्ववेद में से अनेक प्रकारना कर्मकांडो ने संस्कारों वर्णन से करवामां आव्युं छे के अथर्ववेद नी अंदर से ए घणा बधा कर्मकांडो अने संस्कारों से वर्णन करवामां आव्युं छे। तो आ अथर्ववेद से कई रीते तमारे क्रिया करवी, कई रीते एनी अंदर तमारे कर्म कांड करवू तेनी वात छे अथर्ववेद नी अंदर करवामां आवी छे। त्यारबाद चार वेदों उपरांत ब्राह्मण ग्रंथो। ब्राह्मण ग्रंथो एटले शुं? ब्राह्मण ग्रंथों में से वैदिक मंत्रनो अर्थ आपवामां आव्यो छे। ब्राह्मण ग्रंथों नी अंदर वैदिक मंत्रनो से अर्थ आपवामां आव्यो छे। तेमां विविध यज्ञों अने तेने लगती विधिओं माटेनुं से मार्गदर्शन आपवामां आव्यु छे के ब्राह्मण ग्रंथों ने तमारे कई रीते यज्ञ करवा तेनी मार्गदर्शन तेनी माहिती छे ते ब्राह्मण ग्रंथनी अंदर से आपवामां आव्यु छे। त्यारबाद आपणे आगळ वात करी के आरण्यको। आरण्यक ग्रंथ एटले शुं? तो के आरण्यक ग्रंथ ए आर्योए जंगलमां वसवाट करीने सतत चिंतन करीने रचेलुं तत्वज्ञानथी सभर एवुं साहित्य छे। आरण्य एटले जंगल, जे जंगलनी अंदर ग्रंथ लखे एटले के जे काई जंगलनी अंदर वसवाट करता तेने चिंतन करीने आ ग्रंथनी सही रचना करी छे, ए साहित्य ग्रंथ छे। त्यारबाद वात करीए उपनिषदो। तो के उपनिषदो से भारतीय दार्शनिक साहित्य गणवामां आवे छे। उपनिषद ने भारतीय दार्शनिक साहित्य छे ते गणवामां आवे छे। तेमां ब्रह्मांडनो आरंभ, जीवन, मृत्यु, भौतिक अने आध्यात्मिक जगत, ज्ञान अने प्रकृति तेमज अनेक दार्शनिक प्रश्नोनुं विवेचन से करवामां आवे छे। के उपनिषदनी अंदर से जीवन, मृत्यु, आरंभनुं सरता से विगत से एनी अंदर सरता करवामां आवे छे। त्यारबाद आरण्यकनी आपणे वात करीए तो के बृहदारण्यक अने सांदोग्य प्रारंभिक उपनिषद से आयना बे उपनिषदना भाग छे। के बृहदारण्यक अने सांदोग्य उपनिषद से तेना तेनो शुरुआतना प्रारंभिक से उपनिषदो से। उपनिषदो नी आगळ आपणे वात करीए तो उपनिषदमां से ई संवाद स्वरूपे होय छे। उपनिषदो से शेमां होय छे? तो के संवाद स्वरूपे होय छे। तेमां सरळ अने सुंदर वाक्यमां से ईना गहन विचारो एटले के ऊंडा विचारो से रजू करवामां आवे छे। त्यारबाद वात करीए आपणे वेदांग। तो के वेदांग एटले शुं? तो के आ साहित्यनी अंदर से कर्मकांड, ज्योतिष, व्याकरण अने खगोलशास्त्रनो से समावेश करवामां आव्यो छे। के भाई कोई क्रियाकांड करवो होय, कोई ज्योतिष जोवानुं कार्य करवुं होय, खगोल आपणे आकाशनुं दर्शन खगोलशास्त्र कही शकाय, तो एनुं दर्शन करवुं होय, कोई व्याकरणने लगतुं माहिती मेळवी होय तो एने वेदांगनो अभ्यास करवो जरूरी छे।